કેશોદ ખાતે મહાત્મા ગાંધીજીને એક સો પચાસમી જન્મજયંતિની વિવિધ સંસ્થાઓ શાળાઓ દ્વારા કચરો એકત્ર કરી નિકાલ કરેલ હતો જ્યારે કચરાના ઢગલા હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવતો નથી મહાત્મા ગાંધીજીની એકસો પચાસ મી જન્મજયંતિની ભારતભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે એક સપ્તાહના જુદા જુદા કાર્યક્રમો આયોજન સાથે ભારતવાસીઓને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે અને સ્વચ્છતા બાબતે શપથ લેવડાવવામાં આવી રહ્યા છે ત્યારે ગાંધી જયંતિની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા અભિયાન અંતર્ગત અનેક સંસ્થાઓ શાળાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું અને કચરો એકત્ર કરી કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો ત્યારે નગરપાલિકા દ્વારા કેશોદ શહેરી વિસ્તારમાં તમામ ગરબી મંડળોને સ્વચ્છતા અંગેના શપથ પત્ર આપી ખેલૈયાઓ શ્રોતાઓને સ્વચ્છતા અંગે શપથ લેવડાવવામાં જાહેરાત કરી હતી અને શપથ મુજબ નવરાત્રી આયોજકો દ્વારા ખેલૈયાઓ અને શ્રોતાઓને સ્વચ્છતા બાબતે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી જે એક લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે સરાહનીય બાબત છે પણ નગરપાલિકા તંત્રની સ્વચ્છતા બાબત કંઈક અનોખી હકીકત બહાર આવી છે જેમાં મહાત્મા ગાંધીજીની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ શાળાઓ અને સંસ્થાઓ દ્વારા જાહેર માર્ગો પરથી કચ્છ કર્યા કરાયાનો પ્રયાસ કર્યો છે પણ નગરપાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાનને સાર્થક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી જે શહેરી વિસ્તારોમાં ઠેર ઠેર કચરાના ઢગલા પડ્યા છે તે સાબિત કરે છે કે નગરપાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ ઉપર જ કરવામાં આવ્યું હશે અને જો ખરેખર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હોય તો હાલમાં પણ શહેરી વિસ્તારમાં કચરાના ઢગલા કેમ જોવા મળી રહ્યા છે સરકાર દ્વારા ફાળવવામાં આવતી સ્વચ્છતા અંગેની ગ્રાન્ટનો નગરપાલિકા દ્વારા દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવતો હશે તેવું લોકો ચર્ચાઈ રહ્યું છે કે ટીવી ન્યુઝ ગુજરાતી સાથે ગોવિંદ હડિયા કેસોદ